रख दी भाई છોકરા તમે આપણે રેસલિંગ દુકાન સંતિભાઈ માયલો જગાવવાનો એટલે કાયમ સતત જાગૃત રહીને જો કામ કરીએ તો સારું કરે. દરેક ટકા આપણા બધા કેન્દ્રો અને બધી પ્રવૃત્તિઓ બહુ સારી છે, ઉપયોગી છે સમાજને, અને નમૂનેદાર બનાવો છે સમાજમાં અને બધે રાખતો બેસે અને પ્રેરણા મળે છે. પણ મને હજી સંતોષ છું કે જેમાં કોઈ બિયડનું હોય કે બીજા જે કંઈ વિભાગો થાય તેટલું બધું મને બહુ આપણા કરતાં બીજે પોતાને ઘણી ટકાને આપણા કરતાં અનેક ઘણું કરજિયાતું છે એવું પણ લાગે છે. બીઆરએસ માટે આપણે એમ કહી શકીએ કે આપણે ત્યાં પ્રમાણમાં ઘણું સારું છે. આપણા આપણાથી કરિયાતા બીઆરએસની કોલેજો પ્રમાણમાં ઓછી હશે અથવા તો કઈ કઈ હશે સમકક્ષ એવું હશે બનવા જશે, પણ આગળ તો નહીં જોવું લાગે છે. એટલે કોઈપણ પ્રવૃત્તિને સતત જાગૃત રહીને કરવામાં આવે તો એનું પરિણામ આવતું જ હોય છે. સંસ્થાની દ્રષ્ટિએ જે કંઈ તમને સગવડ જોઈએ અમે આપવા તૈયાર છીએ. અથવા તમારામાંથી એવો કોને કોને અનુભવ છે કે સંસ્થાના કારણે તમે વિકાસ ન કરી શકો એવો તેની ચર્ચા મુખ્ય કરી શકાય, તો આપણે એના અંગે પણ પાડણમાં કંઈ તકલીફ અમારા કારણે કંઈ ન કામ ન થતું એવું બધું કોના કારણે અટક્યું છે તમને ક્યારનું કહેવામાં આવ્યું છે કે અમારા તરફથી ફ્લાયવું અથવા જે કંઈ કહ્યું છે બધું લઈ જાઓ અને કરાવી એવું કહેવામાં આવ્યું છે. સંજીવભાઈને એટલા સુધી કહેલું કે અહીંથી લઈને જ જવાનું અને જાઓ, તો ખાલી વાતો કરશો તો નહીં થાય. થોડા ભાવી વાળના થઈ ગયા જાદુના અને બધા અમે તમને પૈસા આપવાની ના કરતા હોય કંઈ બીજી કંઈ તકલીફ હોય કે અમારી તકલીફ હોય તો હું આજે છે ને આપણી મિટિંગમાં કોઈ મોડી કરવાનું છે તે રાખીને તે અડધી વધારવા જોઈએ. ત્યારે જ્યારે હવે જવાનું કંઈ હોય તો એમને કંઈ ખબર પડે છે કોઈ નોંધ રાખો ને તે રાખતા જ નહીં અને આપણી નોંધ રાખો આપણે ત્યાં ડાયરી કાઢો ડાયરી ચાલુ થઈ ગયા બાકી
કમની વાત સાહેબ, કાલે હાજર મિટિંગમાં આપણે કરી બધા લખીને આવજો. હા, અહીંયા હજુ મને આવી નહીં. અમે ઊંઘમાં ગયા, સાડા અગિયારે સુઈ ગયા, પછી ઉઠવાની તો જરા કેમ નથી. આ બધી છે મજા તમે આરામ પણ મળી. મારે આ તો ઉઠવાની તે છે જ, પણ પેલા બધી ફાઇલો ઉપર સહયોગ કરવાની તે તો સ્વાભાવિક રીતે મને ચિંતા તો રહી જ નહીં. હું બરાબર ચારના ટકોરે આપણું 6 વાગે ફોન છે, એના પહેલાં મારું પૂરું થઈ ગયું છે. ફાઇલો બધાએ જોઈ લીધી, ફાઇલો લઈ લીધી ભાઈ, બધાએ જોઈ લીધી. હા, વાળેલા છે એના માટે બધા વ્યક્તિગત આવીને મળી જાય છે. બધા પણ ચેક હતો, ચેક ઉપર એક બેમાં થઈ કરીને એકમાં મેં નથી કર્યું. મારમ દાદા, એક સેલ્સમેન શિષ્યવૃત્તિનો ચેક છે, આગળ લખ્યું પણ છે, 1-4 શિષ્યવૃત્તિ આવી છે. એમાં લખ્યું છે, લખેલું છે, લખેલું છે, એમાં લખેલું હતું. પણ કદાચ આપને જોવા મળ્યું આગલું, હા છે ને લખેલું છે. આપણે ઘી શું વાગ્યા, ઘી પ્રોટીન પ્રોટીન વધારે, આપણે પ્રોટીન વધારે આપણી ગયા સાંભળીમાં તમે સંભાળી લો તો માધવીએ જેમ પોતાની પેલાથી સરસ મજાનું ઊભું કર્યું, એમાં આપણે આપણી સંસ્થા ઊભી ના કરી શકીએ. એની સરસ એની સુવાસ ચારે બાજુ માધવી બાબા, બસ ફલાણા પહેલાં તો માધવીને જ લો, ફલાણા તો માધવીને જ લો, એ જે છાપ ઊભી થાય તો આપણે આપણું ના કરી શકીએ. છોકરું ભણાવ્યું તો બસ સાંભળીમાં તમે જોજો સાહેબ, જસણો આવવાનું છે, રાધનપુરની ચોકડી ઉપર આવ્યો છે, અને જેટલી આ સાગરમાં જેવી ભીડ હોય છે એમાં એને સતત ધંધો ચાલ્યા. અને આલી સ્થાન બોર્ડ મોટા મોટા, જેમ આપણે વાજપેયીના વાજપેયી વખતે ભાજપ વખતે જે વાજપેયી બોર્ડ હતા, જેવા એટલા ઊંચા, એટલા પહોળા, એટલા એટલા વાળા, એવા બોર્ડ મહેસાણામાં 4-5 જગ્યાએ એને આવીને શરૂ કર્યું. અને કોઈને કહીએ તો કે માધેલા બેઠા છે, હા આપણે કેવી સીટ ના દેખાય. પહેલાં પહેલાં બેન મને કહે એમ લાગે ઘરવાળા, પહેલાં પહેલાં માધવી દાદા, પણ કીધું તે જ બેન માધવી દાદા, મારો છોકરો છે ને કે એનો ભાઈબંધ છે, અને દિવાળીમાં કેટલું આપી ગયો છે. તો આ માધવી આજે એનું ક્વોલિટી રીતે સર ચાલે છે. અહીં જે દિવસ વાત કરીને એના બીજા દિવસે સાગર દેવતાની સૌમાં અમારા જે સહયોગના ચેરમેન છે કેશુભાઈ, એ કેશુભાઈ વિપુલભાઈને હું 3 જણા હતા અને મેં વાત કરી કે કેશુભાઈ આવો એક છોકરો હતો જે ગંજમાં ક્યાં કો આગા પાછા કરતો હતો, બોલ્યો ઘણી જગી કરતો હતો, પણ ધૂળ બહુ ઉડતી હતી એટલે એને એમ શું કહે ધૂળમાં તો ન રહેવાય, એટલે હીરોમાં જતો. હવે હીરોમાં તો હવે જથાએ બેઠા 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 ગદગદ કરવું પડે નાખો દીધું, એટલે એના સેટને કે સેટ રાતો મને જતું ખાવું. હવે મારે તો કે ઘેર જતું, ઘેર વીજ તો શું કરી, એટલે કે દેરી કરી દીધી, એટલે કે આ બધા દિન કરાવે જેવી દેરી કરવાનો હતું કે ના દૂધમાંથી વસ્તુઓ બની. અને હવે તાલીમ માટે યુનિવર્સિટીમાં જરા જ્યોતિવાળા યુનિવર્સિટીમાં તો પેલા સાહેબે એવું કહ્યું છે, પ્રોફેસર હતા એમને, કે તમે સાગર ડેરીની મીઠીઓ સરસ આપી ગયા વખતે, પણ તમે માધવીના પેડા ખાધા જ. હવે આટલા અમારા બધા ખેડૂતો હતા અને માધવીના પેડાની બહુ ખબર નહીં, પણ આ વાત સાંભળી અને એને કહ્યું કે તમે જોજો એમ કે ખાઈ ગયું. અહીંયા આવ્યો ને એટલે હું એવું કહું કે પાટણથી ટેલિફોન આવ્યો
માધવીએ દુકાન શરૂ કરશે ના બેટા ત્યાં જોયા છે એમને માધવી